છેલ્લા લેક્ચરમાં આપણે એવી વાત કરી હતી તો કે આપણો જે રાક્ષસ છે ડેવિલ, રાઈટ, રાક્ષસ એને ઉતાવળ હતી નહીં, કારણ કે આપણી બકરી છે ક્યાં ભોગી ગઈ છે, પેલી ટેકરી ઉપર કે જ્યાં કોણ રહે છે, રાક્ષસ, ત્યાં કોણ રહે છે, રાક્ષસ. અને પછી એણે આખો દિવસ ખાધું, રમી બધી બાજુ, રાઈટ, ત્યાં સુધી આપણે વાત કરી હતી. પછી સાંજ પડી ગઈ હતી અને એની સામે એક આવ્યું હતું, કોણ આવ્યું હતું, તો કે રાક્ષસ આવ્યો હતો. અને રાક્ષસને બહુ ઉતાવળ હતી નહીં, કારણ કે તે જાણતો હતો કે આ તેનો જ શિકાર છે. કોણ? આ બકરી તેનો જ શિકાર છે. અહીંયા સુધી આપણે છેલ્લા લેક્ચરમાં વાત કરી હતી, આજે આગળની વાત કરીએ. ધ વોલ્સ એન્ડ ધ ગોડ સ્ટ્રોક ધેર હેડ. હવે ફાઇટ ચાલુ થાય છે, બંને વચ્ચે લડાઈ ચાલુ થાય છે. આપણે જે અત્યાર સુધી કહેતા હતા ને રાક્ષસ, રાક્ષસ ડેવિલ, એ અત્યારે હવે પોલ ખુલે છે એની. આ રાક્ષસ કોણ છે? તો કે વોલ્ફ, ધ વોલ્ફ. વોલ્ફ એટલે વરુ. આ રાક્ષસ કોણ છે બેટા? વરુ. ધ વોલ્ફ એન્ડ ગોડ સ્ટ્રક ધેર હેડ વિથ ઇચ અધર. સ્ટ્રક, અથડાવવું, સામ સામે, હેડ એટલે તેમનું માથું. વરુ અને બકરી એકબીજા સાથે તેનું માથું અથડાવે છે. હી વોઝ બિગ એન્ડ ફેરોસિયસ, વેરિયસ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. શું કહે છે? હી વોઝ અ બિગ, બિગ એટલે મોટું, ફેરોસિયસ એટલે વિશાળ, મહાકાય. આ જે વરુ હતું ને તે મોટું અને મહાકાય હતું. કોણ? વરુ છે તે મોટું અને મહાકાય હતું. વેરિયસ શી વોઝ સ્મોલ બટ નોટ વીક, વીક એટલે નબળું. પરંતુ આપણી જે ચાંદની, તેણે કીધું, તેણે એટલે ચાંદની, ધ ગોટ, બકરી. આ બકરી છે તે નાની હતી પરંતુ નબળી હતી નહીં. ચાંદની સ્ટૂડ, સ્ટૂડ એટલે ઊભું રહેવું, ફર્મ, મજબૂત, ઓન અર લેગ. ચાંદની તેના મજબૂત પગ વડે ઊભી રહી. સ્ટૂડ એટલે ઊભું રહેવું, ફર્મ એટલે મજબૂત, રાઈટ. ચાંદની તેના મજબૂત પગ વડે ઊભી રહે છે. હેર સ્લાઈલ એટલી બેન, થોડું આમ તો માથું નમાવે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ એમ ધ ડેવિલ. એમ એટલે નિશાન તાકવું, એમ એટલે નિશાન, એમ એટલે નિશાન તાકવું. તે પોતાનું નિશાન તાકે છે. કોની સામે? ડેવિલ, રાક્ષસ સામે પોતાનું નિશાન તાકે છે. કોના વડે? તો કે તેના મજબૂત શિંગડા વડે. એટલે ચાંદની પોતાના મજબૂત પગ પર ઊભી રહે છે, થોડું માથું ઝુકાવે છે અને તેના મજબૂત શિંગડા રાક્ષસની સામે તાકે છે. શી લુક લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રૂર એનેમી. ક્રૂર રાક્ષસ, એનેમી એટલે શત્રુ, રાક્ષસ. ક્રૂર શત્રુ સામે જાણે કે લડવા તૈયાર હોય તેવી સોલ્જર એટલે સૈનિક જેવી લાગતી હતી. કોણ? પેલી બકરી. જાણે ક્રૂર શત્રુ સામે લડવા તૈયાર હોય તેવી બહાદુર સૈનિક જેવી ચાંદની દેખાતી હતી. ધ ફાઇટ બિગેન, લડાઈ શરૂ થાય છે. ઇટ વેન ઓન થ્રુ ધ નાઇટ, આખી રાત લડાઈ ચાલે છે. થ્રુ ધ નાઇટ, થ્રુ એટલે દ્વારા, આખી રાત શું ચાલે છે? લડાઈ ચાલે છે. ધ મૂન બિગેન ધ ગ્રો પેલ, હવે ચંદ્ર છે ને એ છુપાવા લાગે છે. પેલ એન્ડ સડનલી ઇટ બિહાઇન્ડ ધ ક્લાઉડ, અને અચાનક જ વાદળની પાછળ અદૃશ્ય થઈ જાય છે. હવે ચંદ્ર ધીમે ધીમે જતો રહે છે, જો બધા એવું કહે છે આ લોકો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગેન ડિસએપિયર્ડ વન બાય વન, તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવાની શરૂઆત થવા લાગે છે. એક પછી એક અદૃશ્ય થવાનું શરૂ કરે છે. કોણ? સ્ટાર, તારાઓ. એનો મતલબ કે રાત્રિ અંત આવવાની તૈયારી છે અને દિવસની શરૂ થવાની તૈયારીમાં છે, રાઈટ. વહેલી સવાર થવાની તૈયારીમાં છે. એટલે શું થાય છે? તો કે પહેલાં જો શું કીધું? તો કે ચંદ્ર છે તે ધીમે ધીમે છુપાઈ જાય છે, બખોલમાં સંતાઈ જાય છે. એન્ડ સડનલી, અચાનક, અને ક્લાઉડ પાછળ અદૃશ્ય થઈ જાય છે. ક્લાઉડ એટલે વાદળ પાછળ છુપાઈ જાય છે. ત
તારાઓ પણ એક પછી એક અદૃશ્ય થવા લાગે છે. અ ફેન્ટ લાઇટ, ફેન્ટ એટલે ઝાંખું, લાઇટ એટલે પ્રકાશ, અપિયર એટલે આવે છે, ઇન ધ ઈસ્ટ એટલે પૂર્વમાંથી, પૂર્વમાંથી ઝાંખો પ્રકાશ પ્રગટ થાય છે, અપિયર આવવું, પ્રગટ થવું, પૂર્વમાંથી ઝાંખો પ્રકાશ પ્રગટ થાય છે. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન શો, ચાંદની લેઈંગ ઓન ધ ગ્રાઉન્ડ, સૂર્યના પહેલાં કિરણે ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ, લાઈન પડેલું ચાંદનીને ક્યાં જોઈ, જમીન ઉપર, એનો મતલબ કે આખી રાત લાઈટ ચાલી, ફાઇટ ચાલી અને સવાર પડ્યું એટલે ચાંદની ક્યાં હતી, જમીન ઉપર પડેલી હતી, એટલે સૂર્યના પહેલાં કિરણે ચાંદનીને જમીન ઉપર પડેલી જોઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન બ્લડ, તે આખું લોહીથી લથપથ હતી, સોક્ડ ઇન બ્લડ, બ્લડથી એટલે લોહીથી લથપથ હોવું, તે આખી લોહીથી કેવી હતી, લથપથ હતી. ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી, સ્લીપી એટલે ઊંઘથી ઘેરાયેલું, ટાયર્ડ એટલે થાકી ગયેલું, વોલ્ફ એટલે વરું, ઊંઘથી ઘેરાયેલું વરું, થાકી ગયેલું અને ઊંઘથી ઘેરાયેલું વરું. વોઝ ગેટિંગ રેડી ટુ ડેવર, ડેવર એટલે ખોરાક, તેણી તેણીને ખાવા માટે કેવો હતો, તૈયાર હતો. આખું ભાષાંતર કરું છું બધા લાઈનનું. ઊંઘથી ઘેરાયેલું અને થાકી ગયેલું વરું તેણીને ખાવા માટે તૈયાર હતું, ડેવર ખાવું, ખોરાક, તેણીને ખાવા માટે કેવું હતું, તૈયાર હતું. એનો મતલબ કે ચાંદની, ચાંદનીને મારી નાખી, કોને મારી નાખી, પેલા ડેવિલ, એટલે આપણો ડેવિલ કોણ છે બેટા, વરુ, ધ વોલ્ફ. ઓકે ચાલો આગળ. અ ફ્લોક ઓફ બર્ડ, પક્ષીઓનું ટોળું, એને કહેવાય ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ફાઇટ, ડિબેટિંગ એટલે ચર્ચા કરવી, રિઝલ્ટ ઓફ ફાઇટ, ફાઇટ જે ચાલી રહી હતી ને લડાઈ, તેની ચર્ચા કરવી. શું કહે છે આખું, સિટિંગ એટલે બેસેલું, કોણ, ફ્લોક ઓફ બર્ડ, પક્ષીઓનું ટોળું. વૃક્ષ પર બેઠેલા પક્ષીઓનું ટોળું આ લડાઈને પરિણામની ચર્ચા કરી રહ્યું હતું. સો હુ ઇઝ ધ વિનર, તો વિજેતા કોણ છે, આસ્કડ અ સ્મોલ વન, એમાંથી એક નાનું પક્ષી હતું ને એ બોલ્યું, તો વિજેતા કોણ છે, ધ વોલ્ફ ઓફ કોર્સ મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર ટુગેધર, મોટાભાગનાએ ભેગા મળીને કહી દીધું, કારણ કે જીતી કોણ કહ્યું હતું, વરુજ જીત્યું હતું ને, એટલે મોટાભાગના પક્ષીએ શું કીધું, તો કે હા ચોક્કસ વરુજ જીત વિજેતા છે. આવું કોણ કહે છે, મોટાભાગના પક્ષીઓ ભેગા મળીને નક્કી કરે છે, ડિક્લેર, જાહેર કરે છે. નો સેડ વાઇઝ ઓલ્ડ બર્ડ, એક વૃદ્ધ સમજદાર પક્ષી હતું ને એણે કીધું, ના ચાંદની ઇઝ ધ વિનર, વિજેતા કોણ છે, ચાંદની છે. આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર, મેં આવી બહાદુર, બ્રેવ ફ્રીડમ ફાઇટર એટલે સ્વાતંત્ર્ય સેનાની, મેં આવી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી, મેં આવી બહાદુર સ્વાતંત્ર્ય સેનાની કદી જોઈ નથી. આવું કોણ કહે છે, એક જે વૃદ્ધ પક્ષી હતું ને સમજદાર, તે આવું જાહેર કરે છે, રાઈટ. તો અહીંયા આપણો યુનિટ 4 પૂરું થાય છે. ઓકે બાળકો, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.